The कृपापरवार श्रितसकलजेवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहिनारा वर्णिवे शरमणीयदर्शनं मन्दहासरुचिराधनजु पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहावेचिन् ॐ अवतारिण श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामि नारायणभगवान् श्रीहरिकृष्णमहाराजनी श्रीगणश्यामहाराजनी બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત સાગર ગ્રંથની અંદર લખે છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમના પૂછવાથી કન્યાદાન આદિકની બધી વાતો કરે છે ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્ન ખૂબ ધામધૂમથી થયા કૃષ્ણ શર્માએ અને વિશે આવેલા તમામ મહેમાનોને બહુ પ્રકારના પકવાન જમાડ્યા બે દિવસ સુધી જાન ત્યાં રોકાઈ છે અને ત્રીજે દિવસે સવારની અંદર બાલ શર્મા જાનને લઈ અને ઇટાર પ્રત્યે જવા તૈયાર થયા છે ત્યારે કૃષ્ણ શર્મા દોડતા આવ્યા છે કૃષ્ણ શર્મા બાલ શર્મા પાસે આવ્યા બંને હાથ જોડીને પ્રેમથી કહેવા લાગ્યા કે તમે તો સત્યવાદી છો પરોપકારી છો અને ઉદાર દિલના છો આવા ત્રણ ઉપમાઓ ત્રણ ટાઈટલો બાલ શર્મા માટે કૃષ્ણ શર્માજી બોલ્યા છે આવા બિરુદો આપી અને ત્યાર પછી પોતાનું એક નિવેદન કરે છે એને અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે તુમ હિ પડે હો સબ હિ તે હા સબ કે ધર્મ જાન થો હા હમ ન પડે હે વિપ્રાય હોય યા ચિંતા બહુવિધ મોય વિદ્યા તે તે વિદ્યા દાન કે પુણ્ય હે બારી સબ ગ્રંથ કહત પોકારી ઈમી સબ ગ્રંથ કહત પોકારી કૃષ્ણ શર્મા કે છે કે હે બાલ શર્મા તમે તો બધા ગ્રંથો ભણેલા છો અને બધાય ધર્મોને જાણો છો અમે બ્રાહ્મણ હોવા છતાં તે બન્યા નથી અને મને તેની કાયમ બહુ પ્રકારે ચિંતા રહે છે કે અમે કોઈ વિદ્યા ભનેલા નથી અમારા જેટલા બાળકો છે એ કોઈ વિદ્યા ભણ્યા નથી બજા જ શાસ્ત્ર એમ પોકારીને કહે છે કે વિદ્યાદાન છે એ ઘણું શ્રેષ્ઠ છે કૃષ્ણ શર્મા એમ કહે છે કે વિદ્યાદાન સૌથી શ્રેષ્ઠ છે કારણ કે વિદ્યા એ વ્યક્તિની આંખો છે આ પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિ જે વિદ્યા વિનાનો છે એ તો પશુ જેવો છે અજ્ઞાની છે વિદ્યાવાળો વ્યક્તિ જ વિદ્યા જ વ્યક્તિનું બળ છે શાસ્ત્ર એમ કે છે નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુર નાસ્તિ વિદ્યા સમમ બલમ મહાભારત કહે છે વિદ્યા સમાન આંખ નથી ને વિદ્યા સમાન બળ નથી આપણે જોઈએ છીએ કે જે વિદ્યા ભણેલા છે એ લોઢાઓને આકાશમાં ઉડાડી શકે છે જે વિદ્યા ભણેલા છે એ કેટલા મોટા કોમ્યુનિકેશન આપણે આ દેશમાં બેઠા અને સામેના દેશમાં કરી શકીએ છીએ આ બધાય ભણેલા વ્યક્તિઓ કરે છે વિદ્યા છે એ જ વ્યક્તિની શોભા છે પરંતુ એક વાત પણ બહુ જાણવી જોઈએ જે ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં લખ્યું છે પ્રવર્તનિયા સદવિદ્યા ભુવિયત સુકૃતમ મહત્ પૃથ્વીમાં સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી કેમ કે વિદ્યા એ મોટું પુણ્ય છે કોઈને વિદ્યા આપવી કોઈને જ્ઞાન દેવું એ એટલું મોટું દાન છે કે વિદ્યા જેને મળે છે એની કદાચ આખી જિંદગી પલટાઈ જાય છે એના કુટુંબ પરિવારો સુખી થઈ જાય છે એક તો આલોકની વિદ્યા છે અને પરલોકની જે છે એને સદવિદ્યા કહેવાય છે ભગવાન શ્રીહરિએ સદવિદ્યાનું પ્રવર્તન કરવાનું કીધું છે વિદ્યાદાન સૌથી મોટું દાન છે આલોકનું વ્યવહારિક જ્ઞાન એ તમામ જ્ઞાન એ જ્ઞાન પણ ઉપયોગી છે એ જ્ઞાન હોવું જરૂરી છે અને સાથે સાથે ભગવાન શ્રી હરિનું જ્ઞાન પણ અપાય એને સદવિદ્યા કહેવાય આજે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષો ગુરુકુલો જેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે એની પાછળનું કારણ જે છે ગુરુજીએ પોતાના જીવનમાં સૌ સંસ્થાની સ્થાપના કરી એ વિદ્યાદાન માટેની જગતને ઘણીક વખત એમ લાગે કે આટલું છોડેલા સાધુ એ આટલા છોકરાઓને ભેગા કરીને સ્કૂલો ચલાવીને છોકરાઓ ભણાવવા આ કામ તો બીજાય કરે પરંતુ એકલી સ્કૂલો ચલાવવી એકલું ત્યાં આગળ છોકરાઓને ભણાવવું એ કાર્ય ગુરુકુલોમાં થતું નથી ગુરુકુલની અંદર આવી અને બે ચાર દિવસ કે અઠવાડિયું રોકાવું પડે તો ખ્યાલ આવે કે ગુરુકુલમાં શું પ્રવૃત્તિ થાય છે સવારની અંદર પાંચ વાગે ને છોકરાઓ બધા એકસાથે ત્રણસો ચારસો છોકરાઓ જાગે જાગીને બાથરૂમમાં સ્નાન કરે સ્વામિનાયણ સ્વામિયણ કરતાં ત્યાંથી આવીને ધોતી સાલ પહેરીને એક સાથે ચારસો છોકરાઓ પૂજા કરતા હોય પૂજા કરી અને ત્યાર પછી એનો નાસ્તો કરવા માટે જાય તો ત્યાં પણ માનસી આરતી સ્તુતિ એ બધું કરીને પોતાની સ્કૂલે જાય સ્કૂલેથી આવીને એના ટ્યુશને જાય બપોરે ઠાકોરજી જમાડે ત્યારે માનસી પૂજા કરે પાછા સાંજ પડે રમવા જાય ને સાત વાગે પાછા આરતી કરવા માટે હોલમાં ભેગા થાય આરતી સ્તુતિ ચેષ્ટા કથા અને ત્યાર પછી ઠાકોરજી જમાડીને પાછા એનું લેસન કરે આ ગુરુકુલની પદ્ધતિ છે આ સદવિદ્યા છે ગુરુજીએ એ પ્રવૃત્તિને પ્રવર્તાવી એની પાછળનું કારણ એ છે કે સમાજની અંદર કેટલાય બાળકો એવા છે સમાજની અંદર કેટલાય કેટલાય પુષ્પ એવા છે કે જે પુષ્પો પૈસાને લીધે ભણી નથી શકતા એને અભ્યાસ કરવો છે પણ એની પાસે રૂપિયા નથી તો ગુરુકુલ જેવી સંસ્થા ગુરુજી જેવા મોટા પુરુષનો ખોડો એ ખોડાની અંદર એ આવે ગુરુકુલ જેવી સંસ્થામાં આવે આસરો લે અને આ એવા કેટલાય આપણા સત્સંગ સમાજની અંદર એવા પુષ્પો છે કે જેને ગુરુજીએ પાંચમા ધોરણમાં લીધા હોય એ એના મા બાપ સત્સંગીના હોય એના પરિવાર સત્સંગીના હોય ગુરુકુલમાં આવ્યા હોય અને બસ એ લોકોને એટલો ગુણ આવે કે અમારી પાસે રૂપિયા નહોતા કોઈને એવો ગુણ આવે કે આની મા નહોતીના છોકરાને રાખ્યો આનો બાપ નહોતો આ છોકરાને રાખ્યો આની પાસે રૂપિયાની વ્યવસ્થા નહોતીને છોકરાને રાખ્યો એમ કરીને છોકરોને આ સત્સંગી થાય અને છોકરો ઘેર જઈને એના કુટુંબ પરિવારવાળાને પણ સત્સંગી કરે આવી રીતે સત્સંગના પરિવારો તૈયાર થાય સદવિદ્યાની પ્રવૃત્તિ છે ખાલી છોકરા બનાવવાની પ્રવૃત્તિ નથી આ લોકોનું તો ચોક્કસ છે આજે સો ટકા કહી શકાય કે એક છોકરો પૈસાના વાંકે ન ભણી શકે તો એ છોકરો એનું પ્રારંભ શું થાય મને વિચાર તમે વિચારો એનું પ્રારંભમાં શું થાય જે હોશિયાર છે પણ રૂપિયાને લીધે નથી ભણી શકતો તેને ખેતી કરવી પડશે એને કોઈ નાની નોકરીઓ કરવી પડશે એને કોઈ ચાની લારી ઉપર કપ કાપી પણ સાફ કરવા પડશે પરંતુ જે છોકરો ભણેલો હશે એ જ છોકરો એની અંદર બુદ્ધિ છે એને જો પ્રોત્સાહન મળી જાય એ ભણી લે એને બધી રીતની એવી સગવડ કરી દેવામાં આવે ને ભણી લે તો મોટો કોમ્પ્યુટર એન્જિનિયર પણ થશે મોટો ડૉક્ટર પણ થશે આજે એવા કેટલાય વિદ્યાર્થી ભક્તો વિદેશમાં અને દેશમાં છે કે જેના કાંડાઓ ગુરુજીએ એક દિવસ પકડ્યા હતા ત્યારે એની કોઈ સ્થિતિ ફી ભરવાની નહોતી કોઈને મા નહોતા ને કોઈને બાપ નહોતા ને કોઈને મા બાપ બેય હતા છતાંય પણ એની પરિસ્થિતિ નહોતી તો એવા છોકરાઓ આજે બહુ સારી સારી પોસ્ટ ઉપર આપણા ઘણા બધા એવા ભક્તો છે સદવિદ્યાની પ્રવૃત્તિ વિદ્યાદાને બહુ મોટું બહુ જ મોટું પુણ્યને આપવા વાળું છે બહુ મોટા પુણ્યને આજે આપણા ગુરુકુલની અંદર સાડી ચારસો છોકરાઓ ભણતા હોય એમાંથી સો સો જેટલા છોકરાઓની કોઈની પૂર્ણ ફી માફી હોય કોઈની અડધી હોય કોઈની પોના ભાગની હોય આખી ફી માફી હોય કેટલાય છોકરાઓ ફ્રી ઓફ ચાર્જ બનતા હોય પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી ગુરુકુળ સંસ્થામાં બને અને બારમા ધોરણ પછી કોલેજમાં જાય તો પણ ગુરુજી કે જેનું કાંડું આપણે પાંચમાથી પકડ્યું ને એને કોલેજની અંદર પણ આપણે સહાય કરવી કોલેજની અંદર પણ એની ફી ગુરુકુળ સંસ્થા ભરે એટલું જ નહીં ગુરુજી એવા છોકરાઓ જ્યાં રહેતા હોય હોસ્ટેલમાં ત્યાં સુધી નાસ્તાના ડબ્બા લઈ જેમ એક મા પોતાના છોકરાને હોસ્ટેલમાં મૂકેલો હોય અને નાસ્તાના ડબ્બા લઈને જતી હોય એક બાપ જેમ પોતાના છોકરાઓ માટે નાસ્તાના ડબ્બા લઈને જતો હોય એમ ગુરુજી એવા જે છોકરાઓ પોતાના નથી પોતાની સાથે કોઈ લોહીના સંબંધ નથી ફક્ત સત્સંગનો સંબંધ છે ફક્ત એની ગરીબી છે એટલે એને મદદ કરવી આવા ભાવથી ગુરુજી એના માટે નાસ્તાના ડબ્બાઓ લઈ એની હોસ્ટેલ સુધી જાય એના હોસ્ટેલની અંદર એને નાસ્તાના ડબ્બાઓ ત્યાં આપે આટલું કાર્ય થાય અને એ કાર્ય દ્વારા એને વિદ્યા આપતાં આપતાં એની સાથે ભગવાન એને પાઈ દે આ મોટી સદવિદ્યાની પ્રવૃત્તિ છે વિદ્યાદાન તો બહુ મોટું દાન છે તમને જો ભગવાને આપેલું હોય તો તમે તમારા કુટુંબ પરિવારની અંદર કોઈ છોકરો પૈસાના વાંકે ન ભણી શકતો હોય અથવા તો કોઈ એવો હોય કે જેને સત્સંગની અંદર કોઈ એવો હોય કે જેને સત્સંગની અંદર કોઈ કારણસર સત્સંગની અંદર એ છોકરો છે નથી ભણી શકતો એને મેડિકલમાં જવું છે ને એને એડમિશન તો મળે છે પણ એની ફી પૂરી નથી કરી શકતો એ સત્સંગમાં છે તમને ખબર પડે તો એવાને કોઈને મદદ કરજો આપણે કદાચ સાચા ખોટાને ઓળખી ન શકીએ તો આપણે ગુરુજી જેવા મોટા પુરુષ જે કાર્ય કરે છે સંતો કાર્ય કરે છે કોઈ ભગવાનના એવા ભક્તો હોય એને પૂછીને યોગ્ય એને મદદ પણ કરવી જોઈએ આજે કંડારી ગુરુકુલની અંદર આટલા આટલા છોકરાઓ વિદ્યાદાન મેળવે છે કેટલા બધા છોકરાઓ આવે એવા કેટલા એવા આવે કે એક વખત એક એક છોકરાને મૂકવા માટે કંડારી ગુરુકુલની અંદર એક વિધવાબાઈ હતીને આવી હતી પોતાના બે છોકરાઓને લઈને એને ઓફિસની અંદર પૂછ્યું એડમિશન તો ફૂલ થઈ ગયેલું હતું અને આપણો કોટા પણ પતી ગયેલો હતો કારણ કે લિમિટ હોય કે આટલા છોકરાઓને ફ્રી ઓફ ચાર્જ આપણે બનાવી શકીએ બ્રહ્મવિદ્યાની અંદર દર વર્ષે પાછળ આવે છે તમે વાંચતા જ હશો બધાને ગેરબ્રહ્મવિદ્યા આવતી હશે ને ખ્યાલ હશે કે કેટલું ગરીબ વિદ્યાર્થીઓ પાછળ સંસ્થા કાર્ય કરી રહી છે અને પછી એ બે છોકરાઓને લઈને જ્યારે એ એ માએ એવું કેવડાવ્યું કે અહીં મોટા સ્વામીજી છે એ મળશે તો અમારા બે છોકરાઓને ત્યાં સ્વામીજીને સોંપી દો અને સ્વામીજીને જે કરવું હોય એ કરે નહીં તો હું તો આવે અહીંથી મરી જ જવાની છું મારે તો આ છોકરાઓ અહીંયા આપી દેવા છે ને મારે આવે મા હું આને મોટા કરી શકું ભણાવી શકું મારી કેપેસિટી નથી સ્વામીજીને કહેજો એને જે કરવું હોય એ કરે અને ગુરુજીને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે ગુરુજી કે આજથી આ છોકરાઓની ચિંતા અમારી છે આજથી એના મા બાપ અમે છીએ એ છોકરાઓને ગુરુકુલમાં રાખ્યા અને બનાવ્યા આવા તો લાગઠ લાગઠ આખું પુસ્તક ભરાઈ જાય એટલાને ગુરુજી દ્વારા સહાય થઈ હશે એવા મોટા પુરુષો કરે છે પ્રવૃત્તિ ઘણી બધી આ પૃથ્વી પર ઘણી બધી સંસ્થાઓ એવી એવી પ્રવૃત્તિ કરી રહી છે પણ એ સદવિદ્યાની પ્રવૃત્તિ કોઈને વિદ્યાદાન કરવું એ પ્રવૃત્તિ અરે લોયાના બે દરબારોના દીકરાઓ દરબારોના દીકરાઓ એને એને બાળપણથી ગુરુજી કે આ લોયાની અંદર રે આનો વિકાસ ક્યારે થાય આને મારે બહુ સારો વિકાસ થાય એવી જગ્યાઓએ મૂકવા છે મુંબઈની અંદર બે હરિભક્તો સમર્પિત એને સોંપ્યા કે આને તમારે મોટા કરવાના પાંચમા ધોરણ સુધી ન્યા મુંબઈમાં ભણ્યા ત્યાર પછી ગુરુકુલ સંસ્થાની અંદર નાવલીની અંદર બને પાછા એને કોલેજ કરવાની થાય ત્યારે આગળની વ્યવસ્થા કરે આ કાર્ય ભગવાન શ્રીહરિની આજ્ઞા છે કૃષ્ણ શર્મા એમ કે છે કે વિદ્યા દાને કરીને બહુ મોટું પુણ્ય થાય છે કારણ એ છે શાસ્ત્રોમાં તો એવું લખાયું વિદ્વત્તમ વિદવત્વમ ચૃપત્વ નૈવે નૈવતુલ્ય કદાચ સ્વદેશે પૂજ્ય તે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે વિદવત્તા અને રાજ રાજાનું રાજ એ બે ક્યારેય સમાન નથી કારણ રાજા તો પોતાના રાજ્ય પૂરતો જ પૂજાય છે પણ જેની પાસે વિદ્યા છે ને જે વિદ્વાન છે ને સર્વત્ર પૂજ્ય તે આખી પૃથ્વી ઉપર પૂજાય છે જે ભણેલો છે એને બધાએ અપનાવે છે આજે આ વિદેશોની અંદર તમે બધા અહીંયા આવેલા છો તો આની અંદર કેટલાય બધા એવા હશે કે જેને અભ્યાસ સારો કર્યો છે એટલે આ દેશોએ એને સ્વીકાર્યા છે ભણ્યા હોય ભારતમાં પણ આપણે ભણેલા હોય હોશિયાર હોય સારી એની સ્કિલ હોય તો એને અહીંયા આગળ જોબ મળી છે એને અહીંયા અમેરિકાની અમેરિકા દેશ ઈચ્છે છે ઓસ્ટ્રેલિયા ઈચ્છે છે કેનેડા ઈચ્છે છે લંડન દેશ એને ઈચ્છે છે વિદ્યાનું મહાત્મ્ય બહુ છે માટે વિદ્યાદાન પણ કરવું જોઈએ અને પોતાના બાળકોને ભણાવવા પણ જોઈએ બે બાજુનું ધ્યાન રાખવું જોઈએ અને વિદ્યા સંસ્કારે સહિત એકલું વિદ્યા પાછળ ન પડવું સદવિદ્યા શ્રીહરિએ લખી છે સદવિદ્યા પાછી એકલી વિદ્યા જ આપીએ આલોકનું જ આપીએ પણ જો એની સાથે ભગવાનનો સંબંધ ના રાખીએ તો એ વિદ્યા કાંઈ કામ ના લાગે સમજે ને એક શિક્ષક એક છોકરાને વારે વારે એમ કે સ્કૂલમાં કે મારે તને મોટો વકીલ કરવો છે મારે તને મોટો વકીલ કરવો તો છોકરો કે સાહેબ વકીલ કેવી રીતે થવાય તો વકીલ એમ થવાય કે હાચાનું ખોટું ને ખોટાનું હાચું આવું કરી દે એવો વકીલ મારે તને કરવો છે ઓલો છોકરો એક દી ઉઠ્યો ને તો સાહેબની ખુરશી લઈને સ્કૂલ સ્કૂલની બારીનો કાચ તોડી નાખ્યો સાહેબની સામે જ ક્લાસમાં બે જ હતા સાહેબને છોકરો એટલે ઓલા સાહેબ કે એટલે આ મારી ખુરશી લીધી ખુરશી તોડી નાખીને કાચી તોડી નાખ્યો આવો કેવો તું છો આવું કેમ તે કર્યું તને દંડ કરવો પડશે ઓલો છોકરો કે સાહેબ તમે સાબિત કર દો કે મેં કાચ તોડ્યો છે મેં ખુરશી તોડીને કાચ તોડ્યો તમારી પાસે સાક્ષી છે સાહેબ કે સાક્ષી પૂછે છે અત્યારથી વકીલાત કરતો થઈ ગયો છે બોલો કે સાહેબ તમે નથી કહેતા કે મારે તને મોટો થઈને બહુ મોટો વકીલ કરવો છે એટલે હું પ્રેક્ટિસ કરું છું કે અત્યારે આ વિદ્યા પણ આ વિદ્યા કલ્યાણકારી નથી એટલે જ ભગવાન શ્રીહરિએ બહુ વિચારપૂર્વક સદવિદ્યા શબ્દ વાપર્યો છે સદવિદ્યા તમારા બાળકોને તમે ભણાવવાનો આગ્રહ રાખો પણ જેટલું આ લોકોનું ભણાવવાનો આગ્રહ રાખો છો એના એટલો ને એટલો જ આગ્રહ ધાર્મિક શીખવવાનો આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કારો આપવાના આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની એને પૂર્ણ માહિતી આપવી ભગવાન સંતો ભક્તોને સત્સંગનો મહિમા સમજાવો એ કાર્ય પણ સાથે રાખવું જોઈએ કૃષ્ણ શર્મા એમ કે છે કે વિદ્યાદાનથી ઘણું મોટું પુણ્ય થાય છે આપણા અપાર વિદ્યા છે એને લીધે જ આપણે જમીન મળી છે કુલ રાજા જે હા કર રાજ મિલે તે હા તું મારે કે રાજા જેહા રાજ કરે તે તેહા તમારા કુળમાં તો અપાર વિદ્યા છે બાલ શર્માજી એને લીધે જ આપને ઈટારમાં ગ્રાસની જમીન મળી છે બાંસી શેરના રાજા જે નેત્રરાજ નામે થયા છે તેની પાસે ધન સંપત્તિ ઘણી છે સમગ્ર દેશમાં તેમની કીર્તિ ઘણી છે દેશમાં ઉચ્ચ જાતિના જેટલા સર્વરીયા બ્રાહ્મણ છે તેમને તેને પોતાના ઇષ્ટદેવ જાણ્યા અને એ સર્વને તેમને પોતાના રાજ્યમાં ગામ આપ્યા એનાથી દુનિયામાં તેનો યશ ઘણો જ વધ્યો આવા રાજા પણ જે સર્વરીયા બ્રાહ્મણના સેવક થયા તેનાથી તેની લાજ અને આબરૂ વધી શ્રીનેત્ર રાજા છે જે બાંસી શેરનો એને પણ બાલ શર્માજી તમને બહુ મોટા માને છે તમને એ ઈષ્ટદેવ સમાન માને છે અને તમને બધા તમારા જેવા જે ઉચ્ચ જાતિના બ્રાહ્મણો છે બધાઈને પોતાના રાજ્યમાં ગામ દીધા છે આ રાજા બુદ્ધિવાળો છે જે યોગ્ય વ્યક્તિને બિરદાવી શકે ને યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાને નિમી શકે એ બુદ્ધિવાળો કહેવાય આ બુદ્ધિવાળા રાજાએ આવું કાર્ય કર્યું એટલે એમની કીર્તિ પણ બહુ વધી છે આવું બાલ શર્માને કૃષ્ણ શર્માજી કહે છે હવે કૃષ્ણ શર્માજી જે કહે છે એ એમને જેના માટે આખી આ ભૂમિકા કરી કોઈ નિવેદન કરવું હોય કોઈ વસ્તુ કોઈ પાસેથી આપણે કાંઈક જોઈએ છે અને એના હૃદયના ટુકડા જેવું છે તો એની પહેલાં નિવેદન કરતાં આપણને શીખવાડે છે કેટલા કૃષ્ણ શર્મા ગરીબ થઈને નિવેદન કરે છે હવે કૃષ્ણ શર્મા પોતાનો જે ઉદ્દેશથી આ વાત કરી રહ્યા છે ઉદ્દેશ આવે કે છે તુમારે પુત્ર પાસા વેદ્યા પઢન હે હમારે આશા વેદ્યા કરે કે બાલ હમારે બ્રાહ્મણ જાતે રહેવે સારે તેહી કર તુમારે પુત્ર પાસા વિદ્યા પડન હે હમારે આશા વિદ્યા કરે કે બાલ હમારે બ્રાહ્મણ જાતિ રહેવે સારે હે બાલ શર્માજી આવું તમારું કુળ ભણેલું છે તમને રાજાઓ માને છે તો હવે મારો જે વિચાર છે એ કહું છું આવા ઊંચ કુળના બ્રાહ્મણ આપ છો તેથી આપણા પુત્ર ધર્મદેવની પાસે અમારા કુળને વિદ્યા ભણવાની આશા છે અમારા કુળના બાળકો સદવિદ્યા ભણીને બધા સારી બ્રાહ્મણ જાતિના રહેશે કારણ કે કાંઈક શાસ્ત્રોનું જ્ઞાન હશે તો એ બ્રાહ્મણ જાતિના રહેશે નહીં તો એને ખબર જ નહીં હોય કે હું બ્રાહ્મણ છું તો મારે શું કરવું જોઈએ સંધ્યા વંદન આદિ શાસ્ત્રનું પઠન અધ્યયન યોગ યજ્ઞ આદિ બધું કરવું એ બ્રાહ્મણોની પરમ ફરજ છે પણ એ ભણેલા જ નહીં હોય તો એ કેવી રીતે કરશે માટે મારી એવી ઈચ્છા છે કે આ તમારા પુત્ર ધર્મદેવ છે ને બહુ ભણેલા છે એ અમારા કુળના બધાઈને ભણાવે ને આવી મારે આશા છે બાલ શર્માને ભાઈ આ વાક્ય વેધક લાગે એવું છે ધર્મદેવને ઈટાર લઈ જવા માટે જાન તૈયાર થઈ છે અને કૃષ્ણ શર્મા પોતાનો વિચાર કહે છે કે મારો આવો વિચાર છે કે ધર્મદેવને દ્વારા અહીં છપૈયાની અંદર આ બધા બને તો એનો અર્થ શો થયો કે શું છપ્પૈયાવાળાને ઈટાર લઈ જાઓ એવું કહેવા માગે છે ના એવું કહે છે કે ધર્મદેવને તમે છપૈયામાં જ રાખતા જાઓ ઘર જમાઈ દો અહીંના આ ઘર જમાઈ ત્યારથી બધાને થવાનો રિવાજ થયો હશે કે ઘર જમાઈ અમેરિકામાં આવે તો ઘર જમાઈ જાજા મળે પણ આ એ જમાનો દીકરીને ત્યાં આવી રીતે આ તો પહેલી જ જાન આવી હશે કે આવી માગણી થઈ હોય દીકરીના બાપે છોકરાને માગ્યો નહીં તો દીકરીને અર્પણ કરવાની હોય દીકરીને અર્પણ કરે દીકરીનું દાન કરી દે અને પછી મા બાપ છૂટા થઈ જાય આ તો હા ઊંધી ગંગા કૃષ્ણ શર્માએ બાલ શર્માજી પાસે દીકરો માગ્યો કે ધર્મદેવ દ્વારા અમારે બનાવવાની ઈચ્છા છે આવી મારે ઈચ્છા છે દિલ ય બડો વિચારા સો કો કહી દીને પ્યારા બાલ શર્મા સોની તત્કાલા પ્રસન્ન ભય પરમ દયાલા બાલ શર્મા સોની તત્કાલા પ્રસન્ન ભય પરમ દયાલા મારા હૃદયનો જે ઉચ્ચ વિચાર છે તે મેં આપની આગળ પ્રેમથી પ્રગટ કરી દીધો છે ઉપરની બધી વાત સાંભળીને પરમ દયાળુ બાલ શર્મા તત્કાળ રાજી થઈ ગયા બોલો ઉદાર દિલના તો કહેવાય ઉદાર દિલના કહેવાય છોકરાની માગણી કરી તો અહીં આગળ એવું લખે છે આ સ્વામી કે કૃષ્ણ શર્માએ એમ કીધું કે મારો આ જે વિચાર હતો મેં પ્રેમથી તમારી આગળ કીધો છે અને આ બધી વાત સાંભળી ત્યારે દયાળુ બાલ શર્મા અતિ રાજી થઈ ગયા પછી બાલ શર્મા બોલ્યા વાત તો થોડી વાર બાલ શર્મા રાજી તો થયા મલક મલક હસવા લાગ્યા કે આ શું કૃષ્ણ શર્માજી તમે માગી લીધું મારી પાસે આવું તો ઇતિહાસોમાં કોઈએ નહીં માગ્યું હોય આવું તો કોઈ દિવસ બન્યું જ નહીં હોય

सो करनी बड़ी कठिन है विचार कर दिल मोय विचार कर दिल मोय हमारे पुत्र तीन को क्यों कर के छोराई इटारपुर है ग्रास के બાલ શર્મા થોડી વાર તો આમ ઊંડા ઉતરી ગયા વિચારમાં પછી બાલ શર્મા બોલ્યા કે તમે ઘણી કઠિન વાત કહી છે આ કઈ તમે બહુ સહેલું મારી પાસે નથી માંગ્યું બહુ કઠિન વાત કરી દીધી કદાચ તમે એવું કીધું હોત કે આ છપયાના બધાય અમારા બાળકો છે અને અમે ઈટાર મોકલીએ તો બરાબર વાત હતી કદાચ તમે એવું કીધું હોત કે અહીંયા આગળ ધર્મદેવને તમે વર્ષમાં એક વખત મોકલજો અથવા તો તમે પોતે આવજો તો બરાબર વાત હતી આવું બાલ શર્મા હૃદયમાં વિચારે છે પણ તમે તો બહુ કઠિન વાત કહી હું મારા મનના વિચાર કરું છું પણ તમે કહ્યું એ પ્રમાણે કરવું ઘણું અઘરું છે તમે કીધું એટલે મારે વિચારવું તો પડે પણ આજે તમે કીધું છે ને કે ધર્મને અહીં રાખવાના દેવ શર્માને અહીં રાખવાના બહુ કઠણ છે હું મારા પુત્રને શા માટે મારથી છૂટો કરું આવો એકનો એક મારો વાલ સોયો અને એ પાછો ધર્મ પોતે ધર્મ દેવ આવા હોશિયાર આવા કુશળ આટલો સરસ વ્યવહાર હાચવે અને બધી મારી ગડપણની લાકડી આવો ગુનિયલ દીકરો એને હું મારાથી શા માટે છૂટો કરું ઈટારમાં અમારે ઘણો જ ગરાસ છે મારા પુત્ર તે વિનાતે જતો રહેશે જો મારા ધર્મ ના હોય મારો દીકરો તો અમારો બધો ગરાસ જતો રહે મારા છોકરાનું શા માટે છોડું આવું મને હૃદયમાં થાય છે કૃષ્ણ શર્માને કહે છે પણ કૃષ્ણ શર્માજીએ પહેલેથી જ કહી દીધું છે ઉદાર દિલના છો પરોપકારી છો જે કાર્ય કરવાનું છે બધું પહેલાં કહી દે આ આપણને શીખવાડે છે કોઈ પાસે કંઈ જોવે તો સૌથી પહેલા એને આવું કંઈક કેવું પરોપકારી છો દયાળુ છો કૃપાળું છો તો કંઈક દે હે ઘણા હોશિયાર હોય કંઈક જોઈતું હોય ને પછી ઓલા ભગતને ત્યાં બે હવા જશે એને ખબર હોય કે આ ભગત નવો કેમેરો લાવે છે પછી પહોંચે કેમ છો સારું તમારા જેવા માણસ અહીં ક્યાંય જોયા નથી બહુ તમારો સ્વભાવ એટલે ઓહો મીઠો મધ જેવો અને તમે તો બસ બીજા માટે ઘસાઈ જવા વાળા છો મેં તમારો સ્વભાવ પહેલેથી જોયો છે કે તમે તો બીજા માટે જીવો છો બીજા માટે ઘસાઈ જાઓ તમારી પાસે તો કોઈ કાંઈ માગે ને તો તમે તરત દઈ દો આવું બધું નિવેદન કરે ઓલો કે હા મારો સ્વભાવ એવો થોડો ખરો કે કોઈ માગે તો દઈ દો હા પણ એ બહુ સારો સ્વભાવ કહેવાય તમારો હા આવું તમે કોઈ માગે ને તરત આપી દો અને કંઈક કોઈ માટે ઘસાવો બહુ દોડા દોડ કરો બીજા માટે બહુ તમારો આ ઉદાર બહુ સ્વભાવ કહેવાય સારું ક્યારેક પાછા આવજો ઘેર બેસવા એમ કહીને ઊભા થતાં થતાં ધીરે રહીને પૂછે આ નવો કેમેરો છે કઈ કંપનીનો છે મેં તો બહુ ગોત્યો હમણાં મારે આવો જ જોતો હતો પણ મળતો જ નથી ક્યાંય ઓલાને શું કહેવું પડે લઈ જાઓ ત્યારે આ લઈ જાઓ તમે લો આપી દીધો જય સ્વામિનારાયણ એટલે પાછું કપટથી નહીં નિવેદન વિનંતી કૃષ્ણ શર્માના હૃદયમાં કપટ નથી આ તો પવિત્ર છે પોતાના હૃદયનો એક ખાલી પ્રસ્તાવ રજૂ કર્યો છે પોતાના મગજમાં જે છે પ્રસ્તાવ રજૂ કર્યો છે એમને એમ નથી કે મારે બાલ શર્માનું રતન ઝૂંટવી લેવું છે એવું નથી એવું નથી હા નિવેદન કરવાવાળાની મીઠી ભાષામાં બે ભાષા હોય એક ભાષામાં આવી ભાષા હોય કે બરાબર ટાર્ગેટ કરીને પછી નક્કી કરે નિવેદન કરે એટલે એ કેમેરો હાથમાં આવી જ જાય એના અને બીજો વિશુદ્ધ ભાવે કરીને માગણી કરે વિશુદ્ધ ભાવથી હૃદયના ઊંડાણથી માગણી કરે અને ત્યારે ભગવાન ભગવાનના સંતો ભક્તો એને દઈ દે છે બાલ શર્મા જેવા ઉદાર હૃદયના છે એક વખત તો આંચકો લાગી ગયો છે કારણ કે દીકરો દેવાનો છે એ પાછો એકનો એક છે એ પાછા આ તો ક્યારે ભણી રે છપ્પૈયા એનું કાંઈ નક્કી નહીં એમ નથી કેતા બે વર્ષ રાખો ધર્મદેવને તમે અહીં રાખો ને તો અમારા છપ્પયાના બ્રાહ્મણો બન્યા જ કરે વારાફરતી ચાલુ ને ચાલું જ રહે તો પેઢી કાંઈ અટકે તે કેદી છોકરો છૂટો થાય એટલે ઈટારને ભૂલી જ જવાનો અત્યારે કોણ ઈટારને યાદ કરે ધર્મદેવના જન્મની વાત આવે ત્યારે ઈટારને યાદ કરે નહીં તો બધા જ કોને યાદ કરે છપૈયા છપૈયા જો ધર્મદેવ ઈટાર જતા રહ્યા હોત તો મહારાજને ઈટારમાં પ્રગટ થવું પડત તો મહારાજને ઈટારમાં પ્રગટ થવું પડત પણ ધર્મદેવ છપે અમારી હવે આવું જ્યારે કૃષ્ણ શર્માએ કીધું ને ત્યારે બાલ શર્મા કે કઠન તો છે પણ એક કામ કરો મને કાંઈ વાંધો નહીં આવું થોડું કીધું ધર બાલ શર્મા પણ એક વસ્તુ શીખવાડે છે કોઈ વ્યક્તિ ક્યારેક તમારી પાસે કોઈ બહુ મોટી આશા લઈને કંઈક માગે તમે કદાચ નથી આપી શકો એમ તો તરત ના વાર દેવા અહીં કેટલું સરસ કહે છે જુઓ હવે બાલ શર્મા એમ કહે છે કે હે કૃષ્ણ શર્મા તમે વાત કીધી બહુ સાચી છે પણ અમારા સર્વે પિતરાઈઓ અત્યારે અમારી સાથે જ આવ્યા છે અમારા વડીલો પિતરાઈઓ દાદાના દીકરાઓ અમારા બાપાઓ બધા મોટા મોટા વડીલો બધા પિતરાઈઓ અમારી સાથે જ છે એમને તમે હાથ જોડીને મનાવો તેઓ હા કહે તો હું ધર્મને અહીં રહેવા હા કહું તમે જો અમારા પિતરાઈઓ વડીલો એને કહો અને એ લોકો જો હા કે ને તો મન પાછો વાંધો નહીં કારણ કે હું તો આ પાડી દઉં અને પછી એ લોકો એમ કે એકનો એક દીકરો અહીંયા આગળ આપણે મૂકીને આમ ના જવાય ને આમ બધું વાતો કરે તો પછી પાછું મારે સાંભળવાનું થાય આ ઉપાધિ એટલે તમે એને કહો એટલે આવા બધા લગ્ન પ્રસંગો બધું હોય ને ત્યાં ભલે આપણે બહુ ભણેલા ગણેલા હોય તો એ વડીલો જોઈએ જેણે બહુ ઝાઝા ચોમાસા જોઈ લીધા હોય ને અને જે બરાબર આમ ખાધેલ પીધેલ હોય ઘણા જૂના એ જોઈએ કારણ કે અમુક નિર્ણય એવો હોય ભણેલો ના કરી શકે એ કોમ્પ્યુટર ચલાવવાવાળો આજનો ના કરી શકે એ બહુ જૂના હોય ને બાપાઓ તમારા જેવા દાદા એ નિર્ણય કરે એને ખબર પડે કે અત્યારે આમ નિર્ણય થાય હા અમાર જેવા જુવાન કંઈક નિર્ણય કરે તો ઊંધો કરી દે એટલે અમુક પ્રસંગો એની અંદર વડીલોની કાંઈ જરૂર ના હોય તો એના લઈ જવા પડે ને બેહાડવા પડે હું ફરે આ તમે એ મંદિરમાં રહો છો તમને કેટલી કેટલી હુંફરે હાલો ભાઈ એક બાપા છે અમારી ભેગા આવી હૂંફરે એટલે વડીલોની જરૂર છે વડીલો વિના કાંઈ શોભે નહીં એટલે આ વડીલોને તમે સમજાવો કૃષ્ણ શર્માને કે તમે હાથ જોડીને એમને કહો એ તમારી જો વિનંતી સાંભળે પછી હું ધર્મને કહું પછી કૃષ્ણ શર્માએ બાલ શર્માના પિતરાયોની પાસે જઈને પૂછ્યું ત્યાં જઈને બધી વાત કરી આ બધી કે મારું દુઃખ આવું છે અમારા કોઈ છોકરાઓ ભણેલા નથી તો કંઈક બનાવવા માટે જો આ ધર્મને રાખવાની મારી અહીં ઈચ્છા છે કંઈ જમાઈ થઈને અહીં જ મારા જમાઈ રહે તેમને ધર્મ અહીં રહે એમાં અમે રાજી છીએ આવું કહ્યું તો પેલા પિતરા તો બધા રાજી થઈ ગયા અમારે શું વાંધો કે વાંધો બાલ શરમાન હોય તો હોય બાકી અમારે કોઈ વાંધો નથી ધર્મને તમે અહીં રાખો ખુશીથી રાખો કૃષ્ણ શર્મા તો રાજી રાજી થઈ ગયા પણ પેલા બધા વડીલો અને પિતરાઈઓ બધા કે એ વાત સાચી છે તમારે રાખવા છે પણ તમે ધર્મને મનાવો એમને જેવી ઈચ્છા હોય એમ કરો હવે તમારે જે વરરાજાને રાખવો છે એને તો પૂછો કે એની ઈચ્છા છે કે નહીં ઘણીક વખત આપણે બધા ધ્યાન ના રાખીએ તો કોકનો નિર્ણય આપણે કરી નાખીએ કે એને આમ કરી દઈશું એને અહીંયા આમ મોકલી દઈશું એને આમ કરી દઈશું પણ હવે જેને જવાનું છે રહેવાનું છે એને તો પૂછો કે ભાઈ તને રહેવાનું ફાવશે તને ત્યાં જવાનું ગમશે આપણે નિર્ણય કરી દઈએ કે એ તો અહીં ઊંઘી જશે પણ એને જ પૂછો કે તને ઊંઘવાનું ફાવશે ને ઓહ એ તો જમી લેશે પણ એને એ જમવાનું ફાવશે એમ ધર્મને તો પૂછો કે તમારે છપ્પામાં રહેવાની ઈચ્છા કેવી છે પિતરાઈઓ કે તમે ધર્મને પૂછો એ માની જાય તમને વાંધો નહીં એની ઈચ્છા શું છે પૂછો પછી કૃષ્ણ શર્માએ ધર્મદેવ પાસે આવીને ઘણા જ વિનયથી ધર્મદેવને ત્યાં રોકાવા કહ્યું ધર્મદેવ પાસે કૃષ્ણ શર્મા આવ્યા અને બહુ વિનયથી તમે વિચારો આગળ જ ઉંમર આવી ધર્મદેવની ચૌદ વર્ષની ઉંમર હતી ચૌદ વર્ષની ઉંમર એવા ધર્મદેવ પ્રત્યે એના સદગુણોને જોઈને એમની પાસે જે સદગુણો છે એ સદગુણોને જોઈને કૃષ્ણ શર્મા પણ એને છોકરો ગનતા નથી એ એમ કે છે કે કોઈ સદગુણી વ્યક્તિ પાંચ વર્ષનો હોય આઠ વર્ષનો હોય બાર વર્ષનો હોય કે ચૌદ વર્ષનો હોય કે સોળ વર્ષનો હોય કે અઢાર વર્ષનો હોય એને નાનો ના સમજવું બહુ મોટો સમજો બહુ મોટો સમજો જે સદગુણથી ભરાયેલો છે જેને વિશે ભગવાનના ભગવાનના સંતો ભક્તોના મહિમાના ઓજસ ભરાયેલા છે એવા ભગવાનના ભક્તોને ક્યારેય નાના ના સમજવા બહુ વિનયથી ધર્મદેવ પાસે જઈ અને કૃષ્ણ શર્માએ કીધું છે કે તમે રહેશો અમારા અહીં છોકરાઓને ભણવા માટે તમે રોને તો બહુ સારું ત્યારે ધર્મદેવ જે કહે છે એ સાંભળવા જેવું છે કૃષ્ણ શર્મા તબ ધર્મ વિનય કરી કે બહુ પોછે તાઈ તબ ધર્મા સો પારમાં દયા તાશે બોલત ભય તત્કાલા કૃષ્ણ શર્માએ જ્યારે કીધું ધર્મદેવ પાસે જઈને અને ત્યારે ધર્મદેવ તત્કાળ બોલ્યા તત્કાળ ધર્મદેવે જે કીધું ને એ સાંભળવા જેવું છે

જેવી મરજી હશે તે હું કરીશ કેટલો સરસ આ પુત્ર જવાબ આપ્યો પિતરાઈયો કેટલા સમજુ કહેવાય કે જેને નિર્ણય સ્વયં ના કરી દીધો કે જાણે ધર્મદેવ ચૌદ વર્ષના છે એટલે નાનું છોકરું કહેવાય એનો નિર્ણય આપણે કરી લઈએ એમ ના કર્યું પણ એમને પણ ધર્મદેવને પૂછવા માટે જણાવ્યું કહેવાનો અર્થ કે આ વિનય અને વિવેક આપણને આપણને સૂચવે છે અને આજના યુગમાં તો ખાસ આજથી વર્ષો પહેલાંનો યુગ જુદો હતો આજનો યુગ જુદો છે તમારા નાના બાળકને પણ તમે પૂછો એની શું ઈચ્છા છે પૂછો નહીં તો ઘણીક વખત મા બાપ એ તો વાત્સલ્ય દીકરાને દેતા જ હોય છે પણ એક નાનો દીકરો હમણાં જ ભેગો થયો હતો મને કે મારા મારા પપ્પાને મારી બહેન ઉપર બહુ હેત છે અને મારી મમ્મી મારી બેન ઉપર હેત રાખે છે પણ મારી ઉપર હેત નથી રાખતા એટલું હેત મારી પર નથી રાખતા હું તો એમના પગ ડબાવી દઉં છું બધું કરી દઉં છું બેન તો કાંઈ કરતી નથી છતાંય પણ એની ઉપર હેત રાખે છે હવે મા બાપને કંઈ એવું ના હોય મા બાપ તો મેન્ટેન કરતા જોઈએ એની રીતે છોકરાઓને પણ એના માણસ ઉપર જે અસર થાય એની પણ ધ્યાન રાખવું પડે એટલે આજના બાળકો છે એને પાંચ વર્ષના હોય દસ વર્ષના હોય બાર વર્ષના હોય પંદર વર્ષના હોય પણ એને પૂછીએ આપણે શું ઈચ્છા છે તારી પૂછવું પચીસ ત્રીસ વર્ષના હોય ને અઢાર વર્ષ ઉપરના હોય ને તો પૂછવું જ કે તમારી શું ઈચ્છા છે તો ક્યારેય પણ આપણને પણ દુઃખ ના થાય કે આવું કેમ થાય છે આ સંતાનને આવું કેમ થયું અને ક્યારેય એને પણ દુઃખ ના થાય આ પિતરાઈઓ શીખવાડે છે આપણને બીજું બીજી વાત એ કરે છે કે ધર્મદેવના પાત્ર થકી એ શીખવાડે છે કે ધર્મદેવને પોતાના પિતાને વિશે કેવો દિવ્ય ભાવ છે કે એમની એમ ના કહી દીધું કૃષ્ણ શર્માને કે તમને અહીંયા આગળ બધા અહીં બનાવવા માટે મને રાખવો છે એટલે હું રહી જઈશ એવું ના કીધું આટલો નિર્ણય ધર્મદેવ ઉપર છોડ્યો છે છતાંય પણ ધર્મદેવ એમ કે છે કે મારા પિતા જેમ કહેશે એમ હું કરીશ પિતા જેમ કહેશે એમ કરીશ આવા પુત્ર મળવા બહુ અઘરા હોય છે શાસ્ત્રો કે છે ઉત્તમ ચિંતિતમ કુરિયાત પ્રોક્તકારી તું મધ્યમઃ પ્રોક્તોપી કુરુતે નૈવ સ પિતુર મલમ ઉચ્યતે ત્રણ પ્રકારના પુત્રો છે એક પિતાની ઈચ્છા જાણીને એ પ્રમાણે વર્તે ઉત્તમ છે પિતા કે અને પછી વર્તે મધ્યમ છે અને કે તોય ના વર્તે ને એ મળવત છે મળવત છે પિતાના ભાવને અને હૃદયને જાણીને ધર્મદેવ કે હું એ પ્રમાણે વર્તીશ ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો માટે ધર્મદેવ એક સંદેશ આપે છે કે તમે તમારા પિતાને માતાની ઈચ્છાને જાણો અને એની ઈચ્છામાં રહો એના થકી જાણો ગ્રહસ્થાશ્રમના ભક્તોને આ ધર્મદેવ શીખવાડે છે આજે ધર્મદેવનું પાત્ર એમ કહી શકાય કે રામચંદ્રજીથી કમ નથી રામચંદ્રજીને કાંઈ વનવાસ હતો નહીં હવારમાં તો રાજ્યાભિષેક હતો અને હાજે કઈ બધી ધમાલ મચાવી અને પૂર્વેના બે વરદાનો માગ્યા કે ભરત ગાદી બેસેન રામચંદ્રજી ચૌદ વર્ષ દંડક દંડકારણ્યમાં જાય વનમાં જાય અને એ દંડક વનમાં જવાની પ્રતિજ્ઞા દશરથ રાજા જોડે કરાવી આ બે વરદાન માગ્યા દશરથ આખી રાત રડ્યા છે રામાયણમાં તમે વાંચો તો દશરથ આખી રાત રડ્યા છે સ્ત્રીના પગ પકડીને કે આ તે શું માગ્યું બદલ હું રામ વિના નહીં જીવી શકું સવારની અંદર સુમંતને કઈ કઈ બોલાવવા મોકલે છે દશરથ તો બોલી નથી શકતા આમ મૂર્છા ખાઈને જમીન ઉપર પડી ગયા છે આખો રાત ચાલ્યું પણ એ કોઈ રીતે કઈ કંઈ એકના બે ના થયા અને રામને લાવ્યા રામને લાવે ને રામે પોતાના પિતાની જ્યારે આવી આવી શોકાતુર સ્થિતિ જોઈ ત્યારે રામને ચિંતા પોતે ગાદીએ બેસવાના છે એના હરક કરતાં એને ચિંતા બાપની થઈ કે આમ કેમ છે ત્યારે કઈ એ કીધું કે તારા બાપ છે ને એ ઢોંગ કરે છે એમને પોતાનું વચન પાડવું નથી એમને વચન પાડવું નથી અને મેં જે વરદાન માગ્યા છે એ એ એ વરદાને આપવા માટે એમને આપવા નથી ને એટલે આવા બધા ઢોંગ કરે છે રામચંદ્રજી કે શું તો કે આ વરદાન છે દશરથજી બોલી નથી શકતા કઈ કઈ કે તારા પિતાજીનું વચન જો સત્ય રાખવું હોય તો આવું મારી માગણી છે ભરત ગાદી બેસે ને ચૌદ વરસ તમે વનમાં જાઓ ત્યારે રામચંદ્ર કે મારા પિતાના વચન ખાતર હું ગમે તે કરી શકીશ કંઈ કઈ કે બીજું ગમે તે કરી શકીશ નહીં અત્યારે જ નીકળી જા જંગલમાં જવા માટે રામચંદ્રજી કે ભરતને બોલાવી લો અને ભરતને સોંપી દો પછી હું જતો રહું ભરતને બોલાવવાની વાત ના કરીશ અત્યારે તારે જો સત્ય વચન રાખવું હોય તારા પિતાનું તારું તો ચાલતા થઈ દશરથ તો બોલી નથી શકતા અને રામચંદ્રજી પોતાના પિતાની ઈચ્છા જાણીને પોતાની સગીમાં કૌશલ્યાને રડતી મૂકીને એને કીધું કે તારી ઉપર જેટલો અધિકાર બાપનો છે એટલો મારો છે હું તો ના પાડું શા માટે જા છો રામચંદ્રજી કે ના મારાથી પિતાની ઈચ્છાને ઉલંગાઈ નહીં હું તો હમણાં ચૌદ વર્ષમાં પાછો આવીશ પણ મને થી જવા દે અને રામચંદ્રજી નીકળી ગયા છે પિતાની ઈચ્છાને ખાતર પોતાના મા બાપની ઈચ્છાને જાણવી એ પુત્ર માટે અતિ અગત્યનું અગત્યનું કાર્ય છે જીવનની અંદર ધર્મદેવ કે છે તમારા વડીલોની ઈચ્છા શું છે એને પણ જાણો અને સમજો ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો માટેનો આ સંદેશ ધર્મદેવ આપે છે કેટલા બધા વિવેકી છે કે મારા પિતાજીની ઈચ્છાઓ એમ કરીશ ત્યાગ આશ્રમમાં રહેલા છે એના માટે એના મા બાપ એના સદગુરુ છે સદગુરુ છે એને હંમેશને માટે એક જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ મારા સદ્ગુરુની જે ઈચ્છા ને એનો આદેશ એમ જ હું કરીશ કોઈ આમ કરી નાખો એ એમના કે હું કરી નાખીશ મારા સદ્ગુરુને પૂછીશ એની જે ઈચ્છા હશે એ પ્રમાણે કરીશ કારણ કે જેવી રીતે ગ્રહસ્થ આશ્રમની અંદર મા બાપ છે એમ ત્યાગાશ્રમી માટે એક સદગુરુ છે એની સાચી મા છે એના મા બાપની જગ્યાએ છે ગુરુનું પાત્ર એવું ઊંચું છે તો એને પોતાના સદગુરુ છે એની ઈચ્છા છે એમ જ મારે કરવું છે એવું એને હંમેશને માટે રાખવું જોઈએ એનું બખ્તર છે એનું કવચ છે ગ્રહસ્થાશ્રમમાં રહેલા માટે મા બાપની ઈચ્છામાં રહેવું એનું કવચ છે ત્યાગાશ્રમમાં રહેલા માટે સદગુરુની ઈચ્છામાં રહેવું એનું કવચ છે કવચ છે અને આધ્યાત્મ માર્ગ માટે તો ગ્રહસ્થાશ્રમના વ્યક્તિઓ માટે અને ત્યાગાશ્રમી માટે બેય માટે કવચ છે વ્યવહાર માટે મા બાપની ઈચ્છામાં રહેવું રુચિ જાણવીએ ગ્રહસ્થાશ્રમ માટે છે નહીં તો આધ્યાત્મ માટે તો ગ્રહસ્થાશ્રમ હોય ચાહે ત્યાગાશ્રમ હોય બધાનું કવચ સુદ ગુરુ છે એની ઈચ્છામાં જીવવું એની ઈચ્છા પ્રમાણે વર્તવું એ જ આપણા જીવનને આધ્યાત્મ માર્ગે આગળ વધારી શકે બાલ શર્મા હવે કૃષ્ણ શર્માએ જ્યારે ધર્મદેવ થકી આ વાત સાંભળી છે ત્યારે કૃષ્ણ શર્માએ જલ્દી જલ્દી દોડતા દોડતા બાલ શર્મા પાસે ત્યાં સમજાવવા દોડ્યા કારણ કે ધર્મદેવેરા પાસે હવે ધર્મદેવે મોકલ્યા પાછા બાલ શર્માજી પાસે એટલે બાલ શર્મા પાસે દોડતા દોડતા ગયા અને ત્યાં જઈ અને અહીંયા આગળ લખ્યું છે બોલત ભયવું વચન રસાલા પત પથ્થર મૃદુ હોય તત્કાળ બાલ શર્મા પાસે કૃષ્ણ શર્મા દોડતા દોડતા ગયા અને એમની આગળ એવા મધુર વચન કેવા લાગ્યા કે જેનાથી પથ્થર જેવું હૃદય તત્કાળ મૃદું થઈ જાય પીગળી જાય લો આવું બોલવું કે પથ્થર જેવું હૃદય હોય ને તોય પીગળી જાય પથ્થર જેવું હૃદય હોય તોય પીગળી જાય વાણી એવી રાખવી આપણી વાણી એવી હોય ને તો વાંધો ના આવે પણ વાણી જો કુહાળાવાળી હોય તો કોકનું ફૂલ જેવું હૃદય હોય તો એ પથ્થર જેવું થઈ જાય પણ વાની એવી મીઠી રાખવાની કૌવા કિસ્કા ધનહરા અને કોયલ કિસ્કો દેત બોલો કાગડાએ કોઈનું લઈ લીધું છે કંઈ બગાડ લીધું છે અને કોયલ કોઈને કંઈ મોટું દાન આપી દેશે મીઠા શબ્દ સુનાઈ કે જગ અપના કર લેત મીઠો શબ્દ કોયલનો ટહુકો આમ કોક સાંભળે તો કે હજુ કોયલ બોલે તો સારું ક્યારેક ઇન્ડિયા તમે હવારમાં ફોન કરો ને અને ઇન્ડિયાની અંદર ઝાડવાની આસપાસ વાડીઓમાં ક્યાંક કોક ભગત હોય કોઈ સંત હોય અને તમે કંડારી ફોન કર્યો તો ત્યાં કોયલના ટૌકા તમને અહીં સાંભળાય તમને એમ થાય કે ના સાંભળીએ અને કાકડો કા કા કરે પથ્થર લાવે કાકડાએ શું બગાડ્યું છે કાંઈ બગાડ્યું નથી પણ બોલતા નથી આવડતું એને બોલતા નથી આવડતું બોલતા નથી આવડતું મીઠી વાની જો બોલે ને તો તરત એક દરબાર છે ને એક દરબાર વાળ કપાવતા હતા વાળન પાસે વાડન વાળ કાપે એટલે કોઈક ઘેરથી બોલાવા આવ્યું વાળંદને તો વાળંદને કે હાલો ઘેર વાળંદ કે હું હમણાં આવું છું દરબારના માથા ઉપરથી ફૂલ ઉતારું છું કે દરબારના માથા ઉપરથી ફૂલ ઉતારું દરબાર રાજી થઈ ગયા અને દરબારે રાજી થઈને રૂપિયા પાંચ થતા હોય ને એની જગ્યાએ પચા આપ્યા કેમ દરબારના માથા ઉપરથી ફૂલ ઉતારું છે હવે કાંઈ ફૂલ તો હતા નહીં વાળ જ હતા પણ બસ આવો શબ્દ બોલ્યો તો પાંચના પચા મળ્યા સમજ્યા ને હવે એવો મોટો રાજા ને એવો મોટો દરબાર એને એક વનકર હતો એ જ રાજ્યમાં હવે વનકર છે ને એને બહુ એની ભાષા બહુ ખરાબ કુહાડાવાળી ઘણાની આમ તમારે પરશુરામનો ફરશું જ હોય એ હાલે એટલે તમારે કેટલું કાપી નાખે હવે ભાષા બહુ ખરાબ એટલે બધા એને કહેલા તું તારી જીભ સુધાર તું તારી જીભ સુધાર તું તારી જીભ સુધાર તે આ ઉઠ્યો ને તો ત્રણ મન સાકર લઈ આવ્યો સાહીઠ કિલો સાકર લઈ આવ્યો કે તારી જીભને મીઠી કર એટલે આને એમ કે હાકર ખાવ તો જીભ મીઠી થાય એટલે એક શાલ બનાવતો હતો એટલે શાલ સીવતો જાય હાકર ખાતો જાય આખો દી સાકર જ ખાવાની કારણ કે બધાએ એમ કે આ તારી કુહાડા જેવી જીભને થોડી મીઠી કર એટલે મીઠી કરવા માટે શું ખાવું પડે સાકર હવે સાકર ખાધી સરસ મજાની સાલ તૈયાર થઈ એટલે આ દરબાર જે હતા ને એ દરબારને એ શાલ ભેટ આપવા માટે ગયો અને ભેટ આપવા માટે ગયો એટલે દરબાર રાજા એને શાલ જોઈને બહુ રાજી થઈ ગયો કે આવી સાલ સરસ બનાવી છે વજીરને કે આને લાખ રૂપિયા દઈ દેજો ઇનામની અંદર કોના માટે બનાવી તમારી માટે કેટલા દિવસથી મહેનત કરે છ મહિનાથી છ મહિનાથી તું મહેનત કરે છે આ સાલ બનાવવા લાખ રૂપિયા ઈનામ દઈ દો આને લાખ રૂપિયા ઈનામ પણ તે આ બનાવી એ મારા માટે બનાવી પણ મારા કયા કામ માટે બનાવી તો કે મોટો રાજા થઈને બે ગયો ગયો ખુરશી ઉપર આટલું ભાન નથી પડતું તું મરી જઈશ ત્યારે કબર પર ઓઢાડવા જોઈશે કે નહીં જોઈએ સાલ અને પેલાનો પિત્તો ગયો તોપે દઈ દો કે આને આને તોપે દઈ દો લાખ રૂપિયા બાજુ પર રહ્યા અને તોપે દઈ દીધો પેલો ફૂલ માથેથી ઉતારું છું એ બોલવાળો પાંચના પચા લઈ ગયો અને લાખ મળતા હતા અને જો આવું બોલ્યો તોપે મર્યો માટે ભાષા છે ને એને તો એવી રાખવી કે કોકનું હૃદય પીગળે એવી ભાષા રાખવી એવી ભાષા રાખવી કો પ્રિય વાક્ય પ્રદાન ન સર્વે તુષ્યંતી જંતવ તસ્મા તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા પ્રિય વાક્યોના દાનથી બધા જ પ્રાણીઓ રાજી થાય છે કોણ રાજી ના થાય તમે મીઠું ને પ્રિય બોલો તો બધાય રાજી થાય છે માટે પ્રિય વાક્ય જ બોલવું કારણ કે વચન બોલવામાં દરિદ્રતા શા માટે એમાં કાંઈ ગરીબાઈ છે એના રૂપિયા બેસે છે એનો ટેક્સ ભરવો પડે છે કાંઈ ભરવો નથી પડતો આ બહુ પછી વધારે પડતું હોય નહીં પણ માપણું આહલાદક એવું તો બોલવું જ જોઈએ અને એવી જ ભાષા આપણી રાખવી જોઈએ એ ભાષા જ આપણને અને બીજાને સુખરૂપ છે કૃષ્ણ શર્મા એવી ભાષા બોલે છે કે પથ્થર જેવું હૃદય પણ તત્કાળ મૃદુ થઈ જાય પીગળી જાય અને દોડતા ગયા બાલ શર્મા પાસે હે બાલ શર્મા આપ મહાકુડવાન છો જો હવે પાછું બીજું ચાલુ કરી જોયું આગળ કીધું પરોપકારીને બધું આવે ફરી બાલ શર્માને પાછા બહુ મીઠી ભાષામાં કહે છે આપ મહાકુળવાન છો બધા મોટા રાજાઓ પણ આપણી સેવા કરે છે મોટા મોટા રાજાઓ પણ આપણું સન્માન કરીને નવાજે છે આવી તો આપણી મોટાઈ શોભે છે આપણા કુળમાં સંબંધ થવાથી આવે અમે પણ શોભા પામ્યા છીએ લો તમારે લઈને અમે શોભીએ છીએ કોક પાસેથી ક્યાંક જોતું હોય તો આવું કહેવું પડે ને કૃષ્ણ શર્મા કે તમને લઈને અમે શોભીએ છીએ તમારી આરે અમારો સંબંધ થયો ને એટલે હવે તો અમારું નામ એ વધી ગયું કે ઇટારપુરના બાલ શર્મા કૃષ્ણ શર્માના વેવાઈ થયા છે એટલે અમારું પણ આવે તો માન સન્માન વધી ગયું છે અત્યારે આપણી અમારા ઉપર જે કૃપા છે તેવી કૃપા કાયમ રાખજો હા કા ક્યારેય કૃપા અમારી જતી ના રહે અમારી ઉપર કૃપા સદાય બની રહે એવું કરજો માટે હું બે હાથ જોડીને આપની પાસે માગણી કરું છું શું માગણી કરું છું हाथ जोरी तुमारी पासा मागत ते तेहि न करनासा दृढ हम ही, कबू न नाख पारो तुम ही, मोटप बड़ी तुमारी एहा सो जानी के जायत जाचत तेहा પ્રિત હોય તબ બન્યા આવે પ્રિત વિન ન વિબુ મન ભાવે માટે હું બે હાથ જોડીને આપણી પાસે માગણી કરું છું તે મારી માગણીને આપ ટાળી નાખશો નહીં મને આપનો દ્રઢ વિશ્વાસ છે કે આપ પોતાના મુખે ક્યારેય ના કહી શકશો નહીં આપણી મહાનતા ઘણી વિશાળ છે તે સમજીને હું માગણી કરી રહ્યો છું આવું બધું કેવું પરત તો ઓક પીગળે આટલી ભૂમિકા બનાવ્યા વિના આપણે તો સીધી જ ઝપટ લગાવીએ કેમ ન પીગળે કોઈ પીગાળવાની પદ્ધતિ છે એમ પીગાળાય પછી કે મારું કાંઈ થાતું જ નથી ક્યાંથી થાય પીગાડવું એ પણ એક કળા છે નિવેદન બહુ મોટી વાત છે તમે જોજો કોઈ વ્યક્તિ એવું નિવેદન કરશે ને તો સામેવાળા વ્યક્તિનું સમાધાન કરી નાખે બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રોબ્લેમ હોય ને ત્રીજો વ્યક્તિ નિવેદન એવી રીતે કરે ને તો સમાધાન ઘણા નિવેદન જ એવા હોય ને કે એનું નિવેદન જ ઉડી જાય એની અરજી અરજી વાંચે જ નહીં ઓલો આમ પહેલો અક્ષર વાંચે કે ઉડાડ દો આમાં કાંઈ હોય જ નહીં પણ નિવેદન એવું હોય ને તો તરત થઈ જાય એટલે નિવેદન કરતાં ખાસ શીખવું જોઈએ આપણી મહાનતા ઘણી વિશાળ છે તેને સમજીને હું માગણી કરી રહ્યો છું તે પણ જો પ્રેમ હોય તો જ થાય પ્રેમ વિના કશું મનને ગમે નહીં જ્યારે કામ પડે ત્યારે ખબર પડે મિત્રતા કેવી છે હા ત્યારે ખબર પડે ને મિત્ર કેવો છે મિત્ર હંમેશા દુઃખની અંદર આપણી આરે આવીને ઉભો યુદ્ધ થતું હોય તો આપણી આગળ જાય એ મિત્ર આપણને આગળ ધર દે એ મિત્ર નહીં એ તો ખાલી કહેવાનો મિત્ર આપણા પુત્ર વિદ્વાન કહેવાય છે તેમના સમાન બીજા કોઈ વિદ્વાન અમારા મનમાં ગમતા નથી તેઓએ કાસી જઈને વેદ પુરાણનું અધ્યયન કર્યું છે તેથી ધર્મદેવના મુખ કમળથી પુરાણોની કથાનું અમે રસપાન કરીશું જો સ્વાર્થ તો કૃષ્ણ શર્માને એટલો જ છે કથા વાર્તાને સત્સંગનો સ્વાર્થ છે પુરાણોની કથા અમારામાં કોઈ ભણ્યું નથી ધર્મદેવ જો રહેશે તમે બધા કથા વાર્તા સાંભળશું શાસ્ત્રનું શ્રવણ કર્યા સિવાય બ્રાહ્મણનો ધર્મ રહે નહીં શાસ્ત્રને લઈને જ બ્રાહ્મણનો ધર્મ રહી શકે છે હે બાલ શર્મા હું તમને વારે વારે વિનંતી કરું છું તમારા પુત્રને તમે રાખશો ને બહુ મોટો તમારો ઉપકાર ખરેખર હું તમને ક્યારેય નહીં ભૂલું તમારા જેવા પરોપકારી અને તમે તો પરમ મિત્ર છો આવા સમયે તમે મને મને કામ લાગશો એવી હું આશાએ સહિત તમને પ્રાર્થના કરું છું હું કોઈ તમને ફરજ પાડતો નથી મારી કોઈ જીદ નથી અને હું માગી પણ ન શકું હું તો ફક્ત વિનંતી કરું છું જો તમને યોગ્ય લાગે તો કેટલું સરસ કોણ ના પાડે તમને યોગ્ય લાગે તો તમારી મરજી ઉદાર દિલના પુરુષો હોય ને એટલે જ મહારાજ એટલે જ સ્વામીએ વાતમાં કીધું મુક્તાનંદ ગોપાળન ગોપાળનસેન રાજી કરવા હોય ને એ કોઈ પદાર્થે કરીને રાજી ના થાય એને કાંઈ તમે કોઈ પદાર્થ આપો તો રાજી ના થાય કારણ કે એને પદાર્થ તો જોઈએ જ નહીં એને કોઈ માન મોટપ આપો તો રાજી ના થાય એને કોઈ આ લોકોનું ખાવું પીવું કોઈ સેવા આ તે એનાથી રાજી ના થઈ જાય પણ મુક્તાનંદ ગોપાળનસાઈન રાજી કરવા હોય બે હાથ જોડો ને વિનય ભાવથી બે હાથ જોડો એટલે રાજી રાજી મુક્તાન ગોપાળજન રાજી કરવો જોવે શું એમ આવા બાલ શર્મા જેવા આવા મહાન પુરુષ પાસેથી પોતાનો હૃદયના ટુકડા જેવો દીકરો આપવાનો છે જોઈએ છે કૃષ્ણ શર્માને બાલ શર્માને દેવાનો છે અને લેવાનો છે બસ આટલું બે હાથ જોડીને આવી પ્રેમથી વિનંતી નિવેદન કર્યું છે ને બાલ શર્મા કે આપણે છોડી દેવાનું કંઈ વાંધો નહીં બાલ શર્મા જો આવે કે છે तुम खुशी हम खुशी भये मित्रता जोई अपार बाल शर्मायों कहत बे करी मन में निर्दार करी मन में निर्दार निकारी दिए ज्यों प्राण को यूँ रखे है બાલ મનમાં એક નિર્ધાર કરીને કહ્યું જેમાં તમે રાજી હો તેમાં અમે પણ રાજી છીએ બસ આ મિત્ર ભાવ કહેવાય પોતાનું છોડી દે પોતાનું છોડી દે મિત્ર એવું કહેવાય છે કે સામેનાના સુખ દુઃખના પડછાયા જેના હૃદય ઝીલી શકે ને એ સાચો મિત્ર છે સામેનાના સુખ અને દુઃખના પડછાયો ઝીલી શકે બીજાને સુખ કરે તો એને ખબર પણ ના પડે કે આને મને મદદ કરી હતી અને પોતાનું નામ પણ ક્યારેય જણાવે નહીં એ સાચો મિત્ર છે એ મદદ કરવાની અંદર હંમેશને માટે આજુબાજુમાં સતત રહેતો હોય ક્યારેય દૂર ના જતો હોય અરે કોઈનું હિત કરવાની અંદર કડવો દેખાય છતાંય પણ એનું હિત કરવા માટે રાતને દિવસ તત્પર રહેતો એ સાચો મિત્ર છે આજે બાલ શર્માએ કૃષ્ણ શર્માએ જ્યારે એમ કીધું છે કે હું તો તમારા પ્રત્યે મિત્ર ભાવથી માગણી કરું છું તમારો પ્રેમ માગું છું બીજું કાંઈ હું ઈચ્છતો નથી ત્યારે બાલ શર્માએ અપાર મિત્ર ભાવના દેખી પછી મનમાં એક નિર્ધાર કરીને કહ્યું જેમાં તમે રાજી હો તેમાં અમે પણ રાજી છીએ વાહ શું આ સમજણ છે તમે જેમાં રાજી એમાં અમે રાજી ભાઈ દીકરો છોડવાનો છે આ બીજું કાંઈ નથી છોડવાનું આ મોટા ત્યાગી થવા માટે સાધુ થવા દીકરો નીકળે ને છોડવું એ જેમ છે ને એમ જ બાલ શર્માને આ બાલ શર્માને ધર્મદેવ જેવો ગુનિયલ દીકરો છોડવાનો છે ગુનિયલ છોકરો છોડવાનો છે લગ્ન થાય ત્યારે દીકરી જતી હોય ઘેર આજે બાલ શર્માનો દીકરો આજે વળાવાય છે તો એ બાલ શર્મા રાજી છે આટલું બોલીને જેમ કોઈ પ્રાણને કાઢીને આપે તેમ પોતાના પ્રાણ સમાન પ્રિય પુત્રને તેમને આપી દીધા આવો નિર્ણય તો ધૈર્ય રાખીને બાલ શર્મા જ કરી શકે બીજા કોઈથી આવું થઈ શકે નહીં બીજા કોઈની તાકાત જ નહીં પહેલેથી નક્કી કર્યું હોય બરાબર હા આજે તો બધા કરે અમેરિકા જવાનું છે તો ત્યાં રહેશે ગર્જમાં અત્યારે હવે ઘર જેવું રહ્યું નથી આવતો એ જમાનાની વાત છે કે જે જમાનાની અંદર આવું હતું ધર્મદેવ જેવો એકનો એક દીકરો ને એને ત્યાં રાખી દેવો એ જમાનો હતો ત્યારે અને આવો એકનો એક દીકરો ઈટારમાં આટલો મોટો ગરાશ હતો એ છોડી દેવો એની લાલચ છોડી દેવી રોજ જે દીકરાનું મોઢું જોતા હોય આવે દીકરો નહીં જોવા મળે એની કોઈ પ્રકારની ફિકર કર્યા વિના દઈ દીધો આવું બાલ શર્માથી થાય બીજાથી ના થાય એવું મુક્તાનંદ સ્વામી કહે છે બાલ શર્માના જે વચન એ સાંભળીને કૃષ્ણ શર્માને ઘણો જ આનંદ થયો એ તો વારંવાર બાલ શર્માના ચરણોમાં નમી પડ્યા અને એમ બોલ્યા અમે ધર્મદેવને પુત્ર કરતા પણ વિશેષ જતન કરીને સાચવશું આ ચિંતા ના કરતા અમે તમારા છોકરાને બહુ જતન કરીને હાચવશું અને વારંવાર આપના ઉપર કુશળ પત્ર પણ લખાવતા રહીશું તમને પત્ર પણ લખાવશું હવે કૃષ્ણ શર્મા કે હવે બધું જ બાલ શર્માને શાંતિને ધીરજ રહે એવી વાત કરતો કે તમારું કોમ્યુનિકેશન નહીં તૂટવા દઈએ તમારો સંબંધ નહીં તૂટવા દઈએ તમને પત્ર લખશે એ તો ફોન નહોતા નહીં તો ફોન કરત પણ તમારો પત્ર લખીને તમારો દીકરો તમારા સંપર્કમાં રહેશે અને વારંવાર તમારા કુશળ સમાચાર તમે પણ મોકલજો એ પણ અહીંથી મોકલશે આવી રીતે બાલ શર્મા ત્યાં આગળ છપ્પયાપુરની અંદર પોતાનું કાળજા સમાન પોતાનું રત્ન દેવ શર્મા ધર્મદેવ એને બાલ શર્માના હાથે સુપ્રત કરે છે અને ત્યાં એવો નિર્ણય કર્યો છે ઇતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામ સાગરના પ્રથમ પૂરમાં કૃષ્ણ શર્માની પ્રાર્થનાથી ધર્મદેવ ઘરમાં જ ઘર જમાઈ ઘર જમાઈ થઈ રહ્યા એ નામે ઓગણીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જે શ્રી ગણશ્યામ મહારાજ